કોઈ આવીને બધું કર્મ કરી શકે છે, કોઈ કોણાવાની સેવા આગળની સેવા કરી શકે છે. સેવાના કાર્યો બધા પોતાની જવાબદારીને માનતા હોય તો બધાને હળીપળીને આ સેવા કરી શકે છે. સેવા અને સત્સંગ બે વસ્તુ આ સમયમાં આ કાળમાં બહુ સુલભ છે. હા, વોટ્સઅપ સત્સંગ, ફેસબુક સત્સંગ, આ બધું સત્સંગ ન હોય. આ બધું ફરી જાણકારીનો એક વિભાગ છે કે આપણને જાણકારી મળી જાય. ક્યારે તો ક્યારે થાય, જ્યારે આપણે સત્સંગ કરીએ એટલે ચાર જણા સંઘમાં બેસીને એક જણ વાંચન કરે, એક જણ સાંભળે, કે જે સાંભળ્યું હોય એના ઉપર પ્રશ્ન ઉત્પન્ન થાય, પ્રશ્નનો એકબીજા સાથે વિમર્શ થાય, વિમર્શમાંથી સમાધાન મળે, ત્યારે જેને કહેવાય કે આ સત્સંગ થયો. એ અડધો એક કલાક કેવલ અને કેવલ ભગવત ચર્ચા જ્યાં થઈ હોય અને ભગવત ચર્ચામાં ત્રણ ચાર જણાને ખબર પડી હોય કે હા, આ બહુ સુંદર વસ્તુ હશે જાણવા મળી, આને જાણીને બહુ આનંદ થઈ ગયો હશે, એ જે આનંદની ઉપલબ્ધિ છે એ સત્સંગનું ફળ છે. સત્સંગનું બીજું શું ફળ? સત્સંગનું ફળ હોય આનંદની ઉપલબ્ધિ. આપણને કોઈ વસ્તુ જાણીને, કોઈ ઐતિહાસિક પક્ષ જાણીને, કોઈ શાસ્ત્રીય પક્ષ જાણીને, કોઈ ઠાકોરજીની લીલા અને ચરિત્રને સાંભળીને આપણને એકદમ ગદગદ કઠે આપણે દ્રવીભૂતતા આપણામાં આવતી હોય, તો એ જે આપણી દ્રવીભૂતતા છે શરીરની, એ જ આજથી એ દિવસથી રસોઈ. તો મારા કહેવાનો તાત્પર્ય એ છે કે આજે કાળને સમયને એ બધાને દોષ આપવો નહીં. ઠાકોરજીની કૃપાને સતત માનવું, જાણવું અને એને મહેસૂસ કરવું જીવનમાં કે ઠાકોરજી કેટલા કૃપાળુ છે, શ્રી મહાપુરુષની અંદાજે આપણા ઉપર કેવી કૃપા કરી છે, આપણા ગુરુ આપણા ઉપર કેટલા પ્રસન્ન છે કે આજે આપણને સર્વ પદાર્થ આપણા કરાળા લખવત છે, કે જેમ આંબળો હાથમાં આવી જાય છે એવી રીતે બધી પદાર્થ આપણને છે. અને હું તો એ જ કહેવા માગતો હતો, જો જો હરી આપનો ને જણાવે તો જો સગત સિદ્ધાંત શાસ્ત્ર કો પડે સુને નહીં આવે. શાસ્ત્રાવધાન અતિ આવશ્યક છે, પરંતુ જ્યાં સુધી પ્રભુ તમારાથી અપનત્વ નહીં જતાવે અને તમે સતત પ્રભુથી અપનત્વ ન જતાવો. અનન્યાશ ચિંતયંતો વામ યે જના પરિપાસતે ત્રિષા નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. પ્રભુ આપણો યોગક્ષેમ ક્યારે વહન કરે? જ્યારે આપણે અનન્ય ભાવથી પ્રભુનું ચિંતન કરીને એમાં નિત્ય સ્થિત રહીએ. તેષાં નિત્યાભિયુક્તાનાં, આજે ભાવ આવેશ આવ્યો, ઘણી સેવા ઘણા મનોરથો કર્યા, પરમ દિવસે ભાવ આવેશ ચાલ્યો ગયો, ત્રણ દિવસ જોયું પણ નહીં ઠાકોરજી ક્યાં બે શું થઈ રહ્યું છે, એવું નહીં. આપણી ભક્તિ એક નિરંતર નદીના પ્રવાહની જેમ હોવી જોઈએ. અને નદીનું પ્રવાહ પણ કેવું નદીનું પ્રવાહ, એ આષાઢી કે ભાદરવાની નદી નહીં, પરંતુ જેઠ માસની નદી. ભાવ ભક્તિ ભાદો નદી ગૌરી ની ગહેરાય, ગહેરાઈ તો જાણીએ જ જેઠ માસ ઠેરાય. નદીમાં કેટલું જળ છે એ ક્યારે ખબર પડે? જ્યારે જેઠ માસ આવે ત્યારે ખબર પડે. કેમ કે આ ભાદરવાની નદી હોય એમાં તો પ્રવાહ ઘણો, કાર્તિક માસ આવે તો કેટલા વૈષ્ણવ આવા લાગી જાય દર્શન કરવા, શ્રાવણ આવે તો કેટલા વૈષ્ણવ આવી જાય, પરંતુ કોણ આવે જેઠ માસમાં? જેઠ માસ તપત ભાવમાં કોઈ દર્શન કરવા આવે તો રાખવાનું કે આમાં ભક્તિ છે, કે આટલું કષ્ટ લઈને પણ આવ્યું જે દર્શન. કેવળ તાત્પર્ય છે કે એવું નથી કે ઠાકોરજી તમારા ઉપર કૃપા કરશે, ઠાકોરજીની કૃપા તમને પ્રાપ્ત થાય એના માટે પણ તમને પણ થોડા ઉદ્યમ કરવા. એક વસ્તુ સાંભળો, એક તો હું સર્વસામાન્ય સિદ્ધાંત તમને કહું. લોકો કહેતા હોય છે ભગવત કૃપા, ભગવત કૃપા, બસ ઈશ્વરની કૃપા થાય ત્યારે બધું થશે, આપ આશીર્વાદ આપો, આમ થઈ જાય, પ્રભુની કૃપા આપો, બોલવામાં સારું લાગે. પ્રભુ કૃપા ક્યારે થાય ખબર છે? ઉદ્યમ સાહસમ ધૈર્યમ જ્ઞાનમ સત્યમ પરાક્રમમ ક્ષણે તે યત્ર વર્તંતે તત્ર દેવ સહાય. દેવતાઓ જાણે છે બધું, તમે કેટલું ઉદ્યમ કર્યું, કેટલું સાહસ કર્યું. ઉદ્યમ સાહસ ધૈર્ય જ્ઞાન સત્યતા અને પરાક્રમ છ ગુણ માણસ પ્રગટ કરે છે ને, ત્યારે એ બધા છ ગુણોને જોઈને ઠાકોરજીના ઉપર કૃપા કરે છે. આપણે કોઈ કરીએ નહીં કોઈ કામ, અને વિચારતા રહીએ કે ઠાકોરજી કૃપા કરશે, ઠાકોરજી કૃપા કરશે, તો કૃપા ઠાકોરજી કોના ઉપર કરે? ઠાકોરજી કૃપા કરે પાત્રતા જોઈને. ઠાકોરજી અધિકાર જોઈને કૃપા નથી કરતા, પાત્રતા જોઈને કૃપા કરે છે. આપણામાં પાત્રતાનું સંપાદન હોય તો પાત્રતા કેવી રીતે થાય? પાત્ર નાનું અને મોટું હોઈ શકે, પરંતુ એ પૂર્ણ રીતે છલકવું જોઈએ, એને કહેવાય કે પરિપૂર્ણ પાત્ર છે. પાત્ર પરિપૂર્ણ ક્યારે થાય? નાનો પાત્ર હોય એ પૂરું ભરાઈ જાય, અને એનાથી મોટું હોય અર્ધું ભરાય, એમાં જલ વધારે આવ્યું હોય, પણ પૂર્ણ પાત્ર તમે કોને કહેશો?
કેમ કે ભલે પાત્ર નાનો હતો પણ પૂર્ણ રીતે છલકી ગયો, ભરી ગયો. તો એવી કહેવાય કે આમાં પાત્ર હતો. આપણો પાત્રતા આપણી કદાચ નાની હોઈ શકે, પણ આપણે દીન છીએ, હીન નથી. પુષ્ટિ માર્ગીઓમાં દીનતા હોય છે, હીનતા નથી હોતી. આપણને કોઈ દિવસે આપણા જીવન પ્રત્યે કે આપણા જન્મ પ્રત્યે હીનતા ના આવવી જોઈએ, દીનતા આવવી જોઈએ. પ્રભુ જેમ રાખ્યો છે તેમ હું રહી રહ્યો છું. પ્રભુએ જે મારા માટે વ્યવસ્થા કરી છે એમાં હું પ્રસન્ન છું. આ બે વસ્તુ જો આપવામાં આવી જાય તો ઠાકોરજીની કૃપા શરૂ થઈ જાય. ઠાકોરજીની કૃપા માટે બે વસ્તુ જોઈએ. એક વસ્તુ ઠાકોર પ્રભુ પર વિશ્વાસ, અને બીજું જે પ્રભુએ આપ્યો છે એમાં સંતોષ. આ વિશ્વાસ અને સંતોષ કૃપાને પ્રારંભ કરે છે, આ કૃપાના. અને બીજું સૌથી મોટી વસ્તુ જે શ્રી અજય મહાપ્રભુને બધા જ આચાર્યો એક સ્વરે કહે છે કે નહીં સાધન સંતત્યા હરિસ્પૃશ્યતિ કશ્ચન ભક્તાનામ દૈન્ય વિવેકમ હરિસંતોષ કારણ. સૌથી મોટી વસ્તુ છે આપણામાં દીનતા. જે આજે મેં વાર્તા શરૂ કરી અને મેં કહ્યું કે આપણા ત્યાં દાસત્વ અને દીનતા આ એક એવી વસ્તુ છે કે જેનો આપણા ત્યાં બહુ અભાવ છે. એ અભાવ શું કામ છે કે જેમ આજ્ઞા થઈ હતી શાસ્ત્ર અવગત્ય મનોવાદ એ કૃષ્ણ સેવ્ય, એમાં આપણે શાસ્ત્રાવધારણ ન કર્યું, સીધી મનવાણી અને કર્મોથી સેવા પ્રારંભ કરી. સેવા આપણું નિત્ય કર્મ, નિત્ય ધર્મ, આત્મધર્મ છે. સેવા તો કરવી જ જોઈએ, પણ મહાપ્રભુજીનું તાત્પર્ય છે કે શાસ્ત્રાવધારણ છોડીને નહીં, શાસ્ત્રનું દર્શન તો કરતા જ રહેવા. તો હું જે વસ્તુ અહીંયા કહેવા માંગુ છું એ છે કે તમે પણ એક વસ્તુ સમજો કે પુષ્ટિ માર્ગ, પોષણનો માર્ગ, કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ, દાસત્વનો માર્ગ, દીનતાનો માર્ગ, સેવા માર્ગ, બધી વસ્તુ સહી છે, પણ તમને ચાલવાની ઈચ્છા છે કે એ પ્રભુ સૌથી પહેલાં જોઈએ છે. તમને ચાલવાની ઈચ્છા હોય તો કાલે પણ આપણી વાત થઈ હતી, પ્રભુ પોતે સામે પધારશે. એ જ શરણાગતિનું લક્ષણ છે, એ જ પ્રપત્તિનું લક્ષણ છે. આજે બલિરાજા હતા, બલિરાજાએ ક્યારેય પણ વામનજીનું સ્વાગત કર્યું જ્યારે ખબર ન હતી કે આ કોણ છે. શુક્રાચાર્યજી પરિચય કરાવ્યો કે આ કોણ છે, તમને ખબર છે આ વિષ્ણુ સાક્ષાત છે, બ્રાહ્મણ રૂપમાં આવ્યો છે, તમને છલવા આવ્યો છે, ખબર પડી સાક્ષાત પ્રભુ છે, તો પણ સ્વાગત કર્યું, તો પણ જે કરવાનું તે કર્મ કર્યું, ભગવાનનું સરસ હરણ કરી લીધું તો એને સરસ સમર્પણ કર્યું કે તમે હરણ કરવા કે મારું વરણ કરવા પધાર્યા છો, એટલે મારા પાસે હવે જે બચ્યું છે એ પણ હું આપને અર્પે કરું છું. તો જ્ઞાન શરણાગતિ, અજ્ઞાન શરણાગતિ કે સંપૂર્ણ શરણાગતિ, શરણાગતિ કોઈ પણ પ્રકારની હોય, શરણાગતિમાં તમે જેટલી તીવ્રતાથી પ્રભુ સામે જશો એમણે ભક્તિ યોગી અને યજેત પુરુષણ દ્વારા એથી તીવ્રતાથી ભગવાન પણ પકડશે. કેમ? ભગવાનનું વચન છે ભગવદ્ ગીતામાં, જો યથામાં પ્રપદ્યંતે તાં તથૈવ વચામિ. જે યથામાં પ્રપદ્યંતે, જે લોકો મારો જેવું પ્રપદ્યન કરશે એનું હું ભજન એ જ રીતે કરીશ. તો તમે ઠાકોરને તીવ્ર ભાવથી ભજો પ્રભુ પણ તમારો ભાવને તીવ્રતાથી સ્વીકારશે, તમારો ભાવ શિથિલ પડી જશે, ભગવાનની કૃપાનો પ્રવાહ પણ ધીરે ધીરે શિથિલ થઈ જશે, તમારું અચાનક વધી ગયું ભગવાનનું પણ અચાનક વધી જશે, તમારું નિરંતર એક રસ વધતું રહેશે ભાવ, ઠાકોરજીની કૃપા પણ એક રસ તમારા ઉપર આવતી રહેશે. આ બધું એકબીજાના પૂરક છે. જે ભગવાને કહ્યું છે ને, આપણે સાંભળીએ છીએ લોકો, જો જૈસા કરેગા વૈસા ભરેગા, તો જો જૈસા કરેગા વૈસા ભરેગા, તો ભગવાનનો પણ સિદ્ધાંત છે કે એ કામમાં પ્રપત્યંતે તાં સદૈવ ભજામ્યહં. જે ભગવાન એવું કહે છે ખબર છે, જેમ કે ભગવાન આપણ કહે છે નમે કર્માણિ વિપંતિ નમે કર્મ ફલે સુરા, ભગવાન કોઈ કર્મ નિવૃત્ત થતો નથી. તમે એને માખણ ખવડાવો કે ચીકણો થતો નથી, એ માખણનો આનંદ લે છે. તમે એને મિશ્રી ખાવા માટે ચીકણો થતો નથી, એ તો આનંદ માત્ર કરવાનું પદરાતી છે, એને તો આનંદથી જ એ સર્વાનંદ લે સ્વામી કૃપાનંદ સુદૃઢ છે. તો એને શું જરૂર છે કે તમારા માખણને મિશ્રીથી ચીકણાને મીઠો થાય, એ ચીકણાઈ ને મીઠાઈ એ તો તમે તમારી જોઈ રહ્યો છે કે તમે કેટલી ચીકણાઈ સાથે ભોગ ધરી રહ્યા છો, તમે કેટલી મીઠાઈ સાથે ભોગ ધરી રહ્યા છો. એમાં તો ભાવનું મેં ભોજન કરી રહ્યો છે ને, એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અત્યાપ્રેમ છે. ભક્તિથી જે પ્રભુને ભોગ ધરે છે એ ભક્તિથી ધરેલા પદાર્થમાંથી ભગવાન શું આરોપે છે, તદહમ ભક્તિપર અશ્નામી પ્રિયતાત્મા, હું એમાંથી ભક્તિનો ભોજન કરું છું. આપણે વિવિધ પ્રકારની સામગ્રી ધરીએ એવા આપણો વિવિધ ભાવ અને ઠાકોરજી માટેનું ઇન્વોલ્વમેન્ટ આપણે ધરીએ છે કે પ્રભુ આ પ્રકારે પણ આપ સ્વીકારજો, આ પ્રકારે પણ આપ સ્વીકારજો. છેલ્લું પ્રકાર છે શું? મેદા, બેસન અને મીઠું. બીજું શું છે? પણ તોય એ
વૈવિધ્ય તમે તમારા રસમાં અને તમારા ભાવમાં ગોપીજનોના ભાવાનુરૂપ પ્રગટ કર્યું હોય તો એમાંથી ભાવનું ભોજન કરીને સંપૂર્ણ સામગ્રી ઠાકોરજી ફરી વાપિસ આપે છે. અધરામૂપ મળાવી એમાંથી કઈ લેતો નથી, આપે છે સામે. તો ભગવાન તમારું ભજન કરે છે, તમે ભગવાનનું ભજન નથી કરી રહ્યા, ભગવાન તમારા ઉપર કૃપા કરી રહ્યો છે, તમારી સેવા સ્વીકારી રહ્યો છે, તમારા ભાવને સ્વીકારી રહ્યો છે, તમારા બંધુ બાંધવ સગાવાળાઓની સેવાને સ્વીકારી રહ્યો છે, ભગવાન આખા કુટુંબ કુનુભા પરિવાર ઉપર કૃપા કરી રહ્યો છે. એટલે નરસિંહજીએ પ્રહલાદજીને કહ્યું કે તારા જેવો એકે ભક્ત થાય ને કુલમાં તો 21 પેઢી થઈ જાય. 21 પેઢીનું કારણ કેવી રીતે થાય? 21 પેઢીનું એવી રીતે થાય કે એક વ્યક્તિના સંબંધ માત્રથી સંબંધા દૃષ્ટયા ભગવાને કામ ભાવથી પ્રાપ્ત કર્યા. ભયા કંસો ભયના ભાવથી સતત ભયભીત રહેતો ઠાકોરજીથી દેવકીજીના અષ્ટમ ગર્ભથી તો એને સતત ભય રહેવાના કારણ સમય સતતમ કીર્તયંતો માં કે
મહાપ્રભુ જે જેટલી પણ વાતો કરી, જેટલા પણ ગ્રંથો લખ્યા, એ બધામાં મહાપ્રભુ જે પ્રમાણ કોને ગણ્યા? વેદાદિ શાસ્ત્રો. પરંતુ જ્યારે શ્રી ગોપીનાથજી ને ગુસાઈજી નો કાલ આવ્યો, ત્યારે ગુસાઈજી ને ગોપીનાથજી માટે કોઈ એટલું કમ્પલ્શન નહોતું કે બધા શાસ્ત્ર વાક્યોને પ્રમાણ કરવા. ભક્તિ માર્ગ વિતાનાય યોગ તીર્ણો હુતાશન, ભક્તિ માર્ગ વિતાનાય યોગ તીર્ણો હુતાશન સદેવ ન પરમ માનમ શેષણસ્ય પ્રમાણતઃ. સાધન દીપિકામાં ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગના વિસ્તારના માટે જો શ્રીમદ આચાર્ય ચરણ આપ સાક્ષાત વૈશ્વાનું રૂપ લઈને પધાર્યા, યોગ તીર્ણો હુતાશન, હુતાશન અત્યધિક જે અગ્નિ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું રૂપ લઈને આ લોકમાં અવતરિત થઈ ભક્તિ માર્ગનો વિસ્તાર કરવા માટે સહેવ પરમાનું શેષણસ્ય પ્રમાણ કર, એના લખેલા જે ગ્રંથો છે એ જ મારા માટે પ્રમાણ છે. એના સિવાય જેટલા પણ પ્રમાણ છે એ એના અંગભૂત પ્રમાણ છે, સ્વતંત્ર પ્રમાણ નથી. તો ગોપીનાથજીએ અને શ્રી ગુસાઈજીએ કઈ પરંપરા સ્થાપી કે અહીંયા સુધી તો શ્રોત દર્શન હતો અને હવે સ્માર્ટ દર્શનનું પ્રારંભ એટલે હવે ઋષિઓના પોતાના મત પણ વૈદિક સાહિત્ય પર શરૂ થયું. તો વૈદિક સાહિત્ય પર જ્યારે ઋષિમુનિઓના મત શરૂ થયા તો એને સ્માર્ટ દર્શન કહેવામાં આવ્યું, સ્મૃતિઓ કહેવામાં આવી. એવી રીતે મહાપ્રભુજી સુધી બધું પ્રાણી હતું, એ શૌદ હતું, ઔપનિષદિક હતું, ભાગવતો હતો, ગીતોક્ત હતો, શાસ્ત્રોક્ત હતો. પણ ગોપીનાથ પ્રભુચરણ ને ગુસાઈજી જ્યારે સંપ્રદાયમાં ગ્રંથ લખ્યા ત્યારે એ બધું જે પ્રકાર થયું એ કેવું થઈ ગયું? વલ્લભોક્ત પ્રકાર પણ લેવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી પોતે શું આજ્ઞા કરી છે અને મહાપ્રભુજીના આજ્ઞાના અનુસંધાનમાં પછી બધા વૈદિક સાહિત્યનું ચિંતન થવા લાગ્યું કે મહાપ્રભુજી એટલે આમ આજ્ઞા કરી છે કેમ કે શાસ્ત્રમાં આમ કહ્યું છે. જ્યાં સુધી મહાપ્રભુજી લખતા ગ્રંથ મહાપ્રભુજી સીધી આજ્ઞા કરતા, શાસ્ત્રમાં આમ કહ્યું છે એટલે હું કહી રહ્યો છું. અને એવા પણ મહાપ્રભુજીનો ઔદાર્ય કેવો, અધિકાંશ ગ્રંથોમાં તો મહાપ્રભુજી લખે છે ઇતિ મે મતિ, આ મારા મત પ્રમાણે હું કહું છું. તો મારા મત પ્રમાણે કોણ કહી શકે? જેને વૈદિક સાહિત્યના સમગ્ર મતોનું જ્ઞાન હોય એ જ કહી શકે કે ઇતિ મે મતિ, આ મારા મત પ્રમાણે છે. મત કોણ આપી શકે? જે એ વિષયનો અને વસ્તુનો જાણકાર હોય એ જ આપી શકે. આપણે કોનું મત લેવા જઈએ? સ્પેશિયાલિસ્ટ હોય, વિશેષ કોઈને વાંચન કર્યું હોય કે ભણ્યું હોય એના પાસે આપણે જઈએ પૂછીએ કે આ કરવું જોઈએ કે ન કરવું? સામાન્ય રાહ ચાલતા માણસને આપણે ન પૂછીએ અને એ પછી કહે કે મારા હિસાબે તમે આમ કરી લો તો તમે શોર્ટ એ જ કામ કરશો, કેમ કે તમે સ્પેશિયાલિસ્ટ પાસે ગયા છો. તો મહાપ્રભુજી જ્યારે આમ કહે છે કે હિતિ મે મતિ, તો એ પછી કહેતા કે આ મારા મત અનુસાર છે, એ તમને આજ્ઞા કરી રહ્યા છે કે મારું આ જ મત છે, તમે એ રીતે જ ધર્મનું પાલન કરો. તો જ્યારે હિતિ મે મતિ શ્રીમદ આચાર્ય ચરણ દ્વારા પ્રગટ કરવામાં આવી ત્યારે ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીએ શ્રૌત સ્માર્ટ બંને પ્રકારનો પ્રારંભ કર્યો. એટલે મંડલાચરણ પણ ગોપીનાથજી કેવું કર્યું છે? શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજ પદાનુજમ યશોદોત્સંગ રહિતમ વંદે શ્રી નંદનંદન, કે શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન. હવે ગોપીનાથજી ગુસાઈજી મહાપ્રભુજી બધાના વચન જે છે એ પણ પ્રમાણ છે જેમ ભાગવત અને ગીતા જે પ્રમાણ છે. આજના સત્રમાં જે હું મારો મેસેજ આપને આપવા માંગી રહ્યો છું કે જ્યાંથી અમે આ બધું સત્ર પ્રારંભ કર્યું ત્યારથી હું કહું છું શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્ર પર શાસ્ત્ર એટલે કેવળ વેદાદિ અને ભગવત શાસ્ત્રો જ નહીં પરંતુ મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીને સાત બાલકોથી લઈને હરિદાયજી પુરુષોત્તમજી પર્યંત જે મહાન ભાવોએ આચાર્ય ટીકા લખી છે, ગ્રંથો લખ્યા છે, એ શૌત સ્માર્ત પરંપરા આપણા તેની આર્ષ વૈદિક પરંપરા અને વૈદિક સિદ્ધાંતો લખ્યા છે. કોઈ આમ વિચારતો હોય કે મને આટલું શાસ્ત્રમાં પ્રવેશ નથી, મને શાસ્ત્રનું જ્ઞાન નથી, હું કેવી રીતે વાંચન કરું, એમના માટે બધા જ સિદ્ધાંતોના દ્રષ્ટાંત 252 વૈષ્ણવની વાર્તામાં આપેલા છે. અને એમાં જે ભાવ પ્રકાશ છે એ ભાવ પ્રકાશ વાર્તાકારના સિદ્ધાંત જે વાર્તાકારે વાર્તાના માધ્યમથી પ્રગટ કર્યા છે એના ઉપર નિશ્ચય મહાપ્રભુની ટીકા છે. તો જે ભાવ ભાવ ક્યાં પ્રગટ થયો હતો? ભાવ તો વાર્તામાં જ પ્રગટ થયો છે, એનું પ્રકાશ્ય હૃદય જે કહ્યું
ભાવ ભાવ પ્રકાશમાં હરિદયમાં આજ્ઞા કરે છે એ હરિદયથી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે એનું તાત્પર્ય છે જે ભાવ તમને સમજવાના અનુભવના પ્રકાશ કરી રહ્યા છે જો આ વસ્તુને સમજો કે આ વાર્તામાં એવું શું કામ છે તો સિદ્ધાંત એ બન્યો કે આપણે આપણા બધા લોકોને સમજો માની લો કે નથી સમજમાં આવતા શાસ્ત્ર કે ભાગવતજીના સમજમાં આવતી ગીતાજીના સમજમાં આવતી પરંતુ ભાગવત પુરાણ કે ભગવદ્ ગીતા કે ઇતર કોઈ મહાપુરાણ સમજમાં આવે કે નહીં આવે વલ્લભ પુરાણ અને વિઠ્ઠલ પુરાણ તો સમજમાં આવે કે નહીં આવે 84 વૈષ્ણવ વાર્તા એ વલ્લભ પુરાણ છે 252 વૈષ્ણવ વાર્તા એ વિઠ્ઠલ પુરાણ છે શ્રી ગોસાઈજીના ભક્તોના દ્વારા જ્યાં ગોસાઈજીનું મહાત્મ ચરિત્ર બતાવ્યું છે જો એ વસ્તુ સમજો જેટલી વાર્તાઓ છે એ વાર્તાઓના પાત્ર જેની વાર્તા છે એ પાત્ર છે પરંતુ વાર્તાના નાયક તો મહાપ્રભુજી ગોસાઈજી છે વાર્તાના નાયક મહાપ્રભુજી ગોસાઈજી એટલે છે કેમ કે માની લીધો કે ભાઈ આ દૈવી જીવ હતા અંધકારમાં આ સંબંધ હતો ચંદ્રાવલીની સખી હતી આ સખી હતી તે સખી હતી કોઈ પણ હતીને હતો પરંતુ આ લોકમાં જ્યારે આવ્યો ત્યારે એનો ઉદ્ધાર કેવી રીતે થયો જ્યારે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી મળ્યા ત્યારે દૈવીનો ઉદ્ધાર થયો ત્યાં સુધી એના સ્વસ્વરૂપના પદથી કેવી રીતે ઉદ્ધૃતિ ન થઈ અને ત્રણ જન્મ લેવા પડ્યા ત્રણ જન્મ કોણ લેવા પડ્યા એમના માટે ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે આ બ્રહ્મા ભુવનાં લોકા પુનરાવર્તિ નોર્જુન બ્રહ્મલોક પર્યંત તમે તપશ્ચર્યા કે વેદાદિ શાસ્ત્રનો અધ્યયન કરી જાઓ તો પછી આવવું પડે પરંતુ મારા ધામમાં જાઓ તો પછી આવવાનું નથી ભગવાન આ બ્રહ્મા ભુવનાં લોકા પુનરાવર્તિ નોર્જુન પરંતુ મારા ધામમાં જે જાય છે એ ફરી આવતો નથી મારા ધામમાં જઈને ફરી આવતો નથી તો મારા ધામમાં કરતા લોકો 284 વૈષ્ણવ આજના શું કામ આવે એના પાછળની એક જ હોય છે ઈચ્છા ભગવદ ઈચ્છા ભગવાનની એવી એવો સંકલ્પ હોય છે કે લોકમાં લીલાનો સંબંધ લીલા પરિજ્ઞાન અને લીલાના સ્વરૂપને પ્રગટ કરવું છે એટલે જ્યાં સુધી લીલાના લોકો લોકમાં નહીં આવે ત્યાં સુધી જગત્વાના નિવર્તંતે તથામ પરમ મમ આ વાક્યને ભગવાન પોતે ખંડિત કરીને પણ એ લોકોને મોકલ્યા કે તમે નીચે જાઓ તમારા ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી પધાર છે શ્રી ગોસાઈજી પધાર છે તમારું ઉદ્ધાર એ જન્મમાં કરશે તમને લીલાની પ્રાપ્તિ કરાવશે ને પોતે પણ સ્વધામમાં પધારશે અને આ જે વ્યવસ્થા સ્થાપી ભગવાન આ ભગવાને જ સ્થાપી એનું પ્રમાણ શું છે એનું પ્રમાણ છે જય વિજયનું આખો ઉદ્ધારની પ્રક્રિયા ભાગવતમાં જય વિજય નામના ભગવાનના પાર્શ્વોને ત્રણ જન્મના શ્રાપ મળ્યા ને ત્રણ જન્મમાં એ લોકો દૈત્ય યોનિમાં જશે તો હિરણ્યાક્ષર હિરણ્યકશ્યપ કોણ હતા જય વિજય રાવણ કુંભકર્ણ કોણ હતા જય વિજય દંતવક્ર શિશુપાલ કોણ હતા જય વિજય અને જય વિજય કોણ હતા ભગવાનના પાર્શ્વ એ ભગવાનના પાર્શ્વ તો ભગવાનના ધામમાં તો હતા એ પણ તો ધામમાંથી ચૂપ થયા ઋષિના શ્રાપથી અને અહીંયા આવીને ભૂમિ પર પડ્યા દૈત્યોની ભોગી ભગવાન સાથે યુદ્ધ થયો ભગવાનના હાથે મોક્ષ પામ્યા દરેક જન્મમાં ભગવાનને વધ કર્યો તો પણ શ્રાપથી મુક્તિ ના મળી કે દેહ અને જન્મથી એમની મુક્તિ થઈ ઋષિની આજ્ઞા પૂર્ણ થઈ ઋષિનો શ્રાપ એટલો હતો એટલું થયું પછી એ લોકોને ફરી ભગવત ધામ પ્રાપ્ત થયું તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગી ભગવત ભક્તોની પણ લીલા એવી જ છે ભગવાનના પુષ્ટિધામમાં ગોલોક ધામમાં હતા ત્યાંથી વિભૂતા પડ્યા વિભૂતા પડ્યા તો શું કામ પડ્યા સ્વામીજી આદિ કોઈનું કોઈ સખી જનોએ શ્રાપ આપ્યા તો કઈ ઊંચા ભૂમિ પર ગીર તો ભૂમિ પર આવ્યા ભૂમિ પર આવ્યો તો એટલા ઉદ્ધાર લીલામાંથી જ શ્રી મહાપ્રભુજી ગોસાઈજી પધાર્યા એ લોકોને લીલાના જીવનનું સંકલન કર્યું બધાને લઈને ભગવત સેવાના માધ્યમથી ભગવત કથાના માધ્યમથી ભગવાન નામ મહાત્મ્યને સ્વસ્વરૂપ બદલવા આધારે બધાની પુષ્ટિ કરી અનુગ્રહ કરી કૃપા કરી ભગવત ધામ પ્રાપ્ત કરાવ્યું અને પોતે પણ આ ભગવત ધામ પધાર્યા આપણા માટે શું છોડી ગયા ગ્રંથો આપણા માટે છોડી ગયા નામ મહાત્મ્ય સ્વરૂપ મહાત્મ્ય સેવાનું મહાત્મ્ય અને શાસ્ત્ર મહાત્મ્ય કે આ વસ્તુ છે કે જે એ લોકોને પ્રાપ્ત થઈ એ તમારા લોકોને પણ થઈ શકે આજે આપણને અષ્ટાક્ષર પંચાક્ષર જેવા દિવ્ય મંત્રો શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો 252
વૈષ્ણવો જેવા વિવિધ પ્રકારના ભક્તિ માર્ગમાં દિવ્ય સિદ્ધાંતો સત્ય કરતા ચરિત્રો વંશ પરંપરા ભગવતી જન્મ સંત વૈષ્ણવ કુલમાં જન્મ કેટલી વસ્તુ છે કે જે ભક્તિ માર્ગમાં સહાય આપણને સહજ મળે છે. આ ભક્તિ કરવા માટે જે સહાય લોકો બોલતા હોય છે અહીંયા ત્યાં જઈને તમે જઈને જુઓ કેવી રીતે લે છો, આગ્રહ રાખે છે કે અમને ઇસ્કોનમાં સંઘ મળી જાય, ઇસ્કોનમાં મેમ્બરશીપ મળી જાય તો હરે રામ હરે કૃષ્ણ કરી શકીએ. આપણને તો સહજતાથી એ બધી વસ્તુ ઘરમાં જ પ્રાપ્ત થઈ છે. વૈષ્ણવ ગુરુ, વૈષ્ણવ ઘર, વૈષ્ણવ કુલ, વૈષ્ણવ જન્મ, વૈષ્ણવ વિષ્ણુ જે આપણા પ્રભુ બધું જે છે આપણું ક્યાંથી આવ્યું? આપણે માંગ્યું તો એપ્લિકેશન આપી હતી, અરે આપણને તો ઇન્ફોર્મેશન પણ નથી કે આ બધું સહજ રીતે આપણને મળશે. આટલું સહજ રીતે બધું મળ્યું છે ને એટલે આપણને એની કદર નથી આવી. આજે વૈષ્ણવ થવાનો ગર્વ ગૌરવ અને એનો એક સહજ સ્વાભિમાન આપણામાં નથી આવતું કે આપણે કોના દાસ છીએ અને કોના જીવ છીએ. આપણે ઠાકોરજીના જીવ છીએ અને શ્રી મહાપ્રભુજીના દાસ છીએ. આજે આપણા ત્યાં 284 વૈષ્ણવ મહાપ્રભુજીના શિષ્ય ન હતા, સેવક હતા. શિષ્ય અને સેવકમાં ફરક છે. શિષ્યની જે શિક્ષા છે પૂરી થઈ જાય પછી ગુરુ પાસે નહીં જાય. શિષ્યની શિક્ષા પૂરી થઈ ગઈ એ પોતાને ગયું હોય જાય, તો સેવક